નોકરીની લાલચ આપી ગુજરાતમાં ભિક્ષાવૃત્તિ કરાતી હોવાનો દાવો. તળાજામાં એક દિવ્યાંગ ભિક્ષુકે દાવો કર્યો કે નોકરીની લાલચ આપી તેને ઉત્તર પ્રદેશથી ગુજરાત લેવાયો, પરંતુ નોકરી આપવાના બદલે બળજબરીપૂર્વક આ વ્યવસાયમાં ધકેલી દેવાયા. તેણે એવો દાવો કર્યો છે કે આવી રીતે ગુજરાતમાં 200-300 લોકોને લાવવામાં આવ્યા, જેમની પાસે અલગ અલગ જગ્યાએ ભીખ મંગાવવામાં આવે છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. કાનપુરથી અહીંયા નોકરીની લાલચમાં બોલાવવામાં આવે છે અને નોકરી ન આપી અને મારી પાસેથી ભિક્ષાવૃત્તિ કરાવવા માટેની ફરજ પાડવામાં આવે છે. વાતની ગંભીરતા લઈ પોલીસ હરકતમાં આવી અને તપાસ હાથ ધરવામાં આવે છે. અંતે ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે, જેમાં દિવાકર, એની પત્ની અને અન્ય એક ઈસમ 3 જણની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે.